આત્યાના સમાચાર પર વિગતવાર નજર કરીએ તો પશુધન સાથે આવેલા માલધારીઓનો વાઘોડિયાના વ્યારા ગામના ગામ લોકોએ બહિષ્કાર કરી ખદેડી મૂકવાની રજૂઆત વાઘોડિયા પોલીસ મથકે કરી હતી. વાઘોડિયાના વ્યારા ગામે મહારાષ્ટ્રથી પશુધન સાથે આવેલા આશરે 25 જેટલા કુટુંબના માલધારીઓને પરત જવાની માંગ સાથે પાટિયાપુરા વ્યારા તેમજ રામેશ્વરપુરાના આશરે 500 ઉપરાંત ખેડૂતોએ વાઘોડિયા પોલીસ સમક્ષ માંગ કરી હતી. આમ તો ચાલુ વર્ષે વરસાદની અછતને કારણે તાલુકાના અનેક ગામોમાં ઘાસચારો, પીવાના પાણી તેમજ તળાવમાં પાણીના નહીવત હોવાની સ્થિતિ સર્જાઈ છે. વ્યારા તથા આસપાસના ગામો મળી માટે 8,000 વસ્તી ધરાવતું ગ્રામ પંચાયત છે, ત્યારે ગામના પશુધન માટે ઘાસચારો અને પીવાના પાણીની વ્યવસ્થા કપરી બનતી હોય છે. ત્યારે મહારાષ્ટ્રથી આવેલા પશુધન સાથેના માલધારીઓ વ્યારા રામેશ્વરપુરા વચ્ચે સીમા વસવાટ કરતા ગામ લોકોએ બહારથી આવીને વસવાટ કરતા માલધારીઓ સામે આક્રોશ ભભૂક્યો હતો. ગામ લોકોને માલધારીઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી પણ થઈ હતી. ગામ લોકોની રજૂઆત પશુધન અને ઘાસચારા તથા પીવાના પાણીની સમસ્યા હોય બહારથી આવેલા પશુધન સાથેના માલધારીઓ વસવાટ કરે તો પરિસ્થિતિ વધુ વકરે અને વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે પહેલા પરત ચાલ્યા જવાની માંગ કરી હતી. તો માલધારીઓ ગામના ખેડૂતોના ઉભા માલમાં પોતાના પશુધન ચરાવી ભેલાન કરે છે. ત્યારબાદ માલધારીઓને ગ્રામજનો સાથે વારંવાર સંઘર્ષની સ્થિતિ સર્જાઈ શકે તેવી આશંકા વ્યક્ત કરી હતી, જેથી કરીને મહારાષ્ટ્રથી ગુજરાતમાં વસવાટ કરવા આવેલા પશુધન સાથેના માલધારીઓની પરત ચાલ્યા જવાની માંગ સાથે વાઘોડિયા પોલીસ મથક 3 જેટલા ગામને આશરે 500 ઉપરાંતનું ટોળું ધસી આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વાઘોડિયા પીએસઆઈ દ્વારા બંને પક્ષને સમજાવતા મામલો થાળે પડ્યો હતો. આ ગામની અંદર અત્યારે અછતના સમયની અંદર અને ઘાસચારાની પણ મુશ્કેલી છે, પાણીની પણ મુશ્કેલી છે અને કેનાલોનું પાણી પણ બંધ થઈ ગયેલ છે. હવે આવા કપરા સમયની અંદર અમે અમારી આટલી મોટી જો વસ્તી હોય ગામની અને આજુબાજુના ગામોની તો અમારા જાનવરોને પહોંચી ના શકીએ અને એવા એવા બિનજરૂરી બહારથી આવેલા ભરવાડો અહીં રહેશે અને માથાભારી ભરવાડો અહીં આવીને ગમે તેવું નુકસાન કરે એની જવાબદારી કોણ લેશે? રોજ ઉઠીને અમારે એમની જોડે માથાપોળી કરીને વાઘોડિયા પોલીસ સ્ટેશને અમારે ફરિયાદ નોંધાવવાનું. અમારી મિલકત ત્યાં ગાડી રાખેલી, અમે ખેતી કરવા માટે રાખેલી, અમારા જાનવરો માટે રાખેલી છે, નહીં કે આ લોકોના ભેલાન માટે. માંગ શું છે તમારી? હવે અમારી માંગ એવી છે કે અત્યારે ભરવાડ અહીંયા વાત ભાઈ એમની જમીન અમારી પંચાયતની જગ્યા છે અને બાજુમાં એમની જગ્યા છે, ત્યાંથી છોડીને જતા રહે, એમની મેળે એમની એ જમીનમાં ખેતી કરે, અમારે એનો કોઈ વિરોધ નથી. બજરંગ શર્મા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ વાઘોડિયા.